ભાગ 2 માં એક દિવસ મિનીના બાપુજી થોથામાંથી ડોકું બહાર કાઢીને બારીમાં જુએ છે તો સામે કાબુલીના ખોળામાં તેમની મિની બેસેલી હોય છે અને તેમની દાદી પકડતી હોય છે અને મજાક મસ્તી કરતા વાતો કરતી તેમને જોવા મળે છે। કાબુલી કાબુલી એટલે કે જે કાજુ બદામ વેચતો એટલે કે સૂકા મેવા વેચતો એક વ્યક્તિ હોય છે તે મિનીના ઘરે વારંવાર સૂકા મેવા આપવા માટે આવતો હોય છે અને એ મિનીને એક પેકેટ આપે છે એટલે પડીકામાં કાજુ બદામ આપતા વારંવાર આપે છે। પછી એ ઘણા બધા સવાલો આ કાબુલીને કહે છે। કાબુલી છે તે પોતાના વતનથી ઘણે દૂર અહીં સૂકા મેવા વેચતો હોય છે અને એમને ગુજરાતી ભાષા આવડતી નથી, એ હિન્દી ભાષા બોલતો હોય છે અને જ્યારે એ ગુજરાતી બોલે છે તો એ તૂટક તૂટક બોલે છે એટલે કે અડધું હિન્દી અને અડધું ગુજરાતી એવી ભાષા બોલે છે। તો આ કાબુલીની ભાષા સાંભળીને મિનીને ખૂબ હસવું આવે છે અને એ ખડખડાટ હસી પડે છે તો સામે કાબુલી પણ હસી પડે છે। કાબુલી છે તે મિનીને ખૂબ લાડ પ્રેમથી રમાડે છે અને તેમને સૂકા મેવા પણ આપે છે। પછી એક દિવસ મિનીના પિતાજી મિનીને કહે છે, ચાલ મિની આજે હું તને એક વાર્તા કહું। ત્યારે મિની કહે છે, ના મારે તમારી વાર્તા સાંભળવી નથી, તમને વાર્તા કહેતા આવડતી નથી, તમને માત્ર પુસ્તકમાં લખતા જ આવડે છે। ત્યારે પિતાજીને દુઃખ થાય છે અને એવું સમજે છે કે છોકરી હવે હાથમાંથી ગઈ એટલે કે મિનીના માતા પિતા હોય છે તે કાબુલી માટે શક કરે છે એટલે કે એની શંકાની નજરેથી જુએ છે કારણ કે મિની છે તે 10-12 વર્ષની વયની છોકરી છે અને કાબુલી છે તે તેના પિતાના સમાન એક વ્યક્તિ છે પરંતુ મિની એને ખૂબ લગાવથી એટલે કે એમના પ્રત્યે એને ખૂબ લાગણી થઈ જાય છે એટલે એ વારંવાર કાબુલીની વાતો કરતા હોય ત્યારે તેમના માતા પિતા તેમને શંકાથી જુએ છે અને મિની માટે એવું વિચારે છે કે આપણી છોકરી હવે હાથમાંથી ગઈ અને આ કાબુલી છે તે ક્યારેક એને ભગાડી જશે। પરંતુ એવામાં એક દિવસ એવું બને છે કે અચાનક કાબુલીને પોલીસવાળા હાથકડી પહેરાવીને લઈ જાય છે ત્યારે મિની તેને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો તો કાબુલી કહે છે કે મિની હવે હું સાસરે જાઉં છું। પછી મિની એના પિતાજીને કહે છે કે કાબુલી તો સાસરે ગયો છે, ત્યાં શા માટે ગયો હશે તો તેમના પિતાજી તેને સમજાવે છે કે સાસરે નથી ગયો પરંતુ એ તો જેલમાં ગયો છે કારણ કે તેમણે કોઈને ચપ્પુ માર્યું છે। તો મિની કહે છે કે સાસરામાં શા માટે ગયો, ત્યાં તો ચક્કી પીસાવે, પાણી ભરાવે તો એ જ તો સાસરું કહેવાય। આ વાત સાંભળીને તેમના માતા પિતા પણ હસી પડે છે। હવે આ વાત પછી ઘણો બધો એટલે કે 7 વર્ષ જેટલો સમય પસાર થઈ જાય છે અને 7 વર્ષ પછી મિની એકદમ જુવાન બની જાય છે એટલા માટે તેમના લગ્ન નક્કી કરવામાં આવે છે અને મિની લગ્નના મંડપમાં એટલે કે ત્યાં સાથિયા પૂરેલા હોય છે, રંગોળી પાડેલી હોય છે, મંડપો બાંધેલા હોય છે અને મિનીને અંગે પીઠી ચોળેલી હોય છે અને ઘરેણા પહેરી ખૂબ જ સજી ધજીને શણગાર કરેલા હોય છે। એ જ સમયે એક બુઢી વ્યક્તિ એટલે કે એકદમ ઘરડા થયેલા, એમની ચામડીઓ પર કરચલી પડી ગયેલી એક વ્યક્તિ મેલા ગયેલા કપડામાં દાઢી વધેલી હોય તેવી વ્યક્તિ દરવાજો ખોલીને અંદર આવે છે અને એ પૂછે છે મિની ક્યાં છે। મિનીના પિતાજી પહેલાં તો એમને ઓળખી શકતા નથી પરંતુ પછીથી એમને ખબર પડે છે કે આ તો કાબુલી છે। ત્યારે એમને મનમાં થોડીક વાર વિચાર આવે છે કે અચાનક આવા શુભ પ્રસંગે આ વ્યક્તિ શા માટે આવ્યો હશે, ચોર વ્યક્તિ। ત્યારે થોડીક વાર પછી કાબુલી છે ખૂબ રડવા લાગે છે અને એક કાગળમાં ગળી પાડેલી હોય છે તે નીચે મૂકે છે તો એ કાગળની અંદર શાહીના આંગળીઓ પાડેલી હોય છે
એટલે કે પોતાની દીકરીઓના આંગળીઓના નિશાન પાડેલા હોય છે અને રડવા લાગે છે ત્યારે એમના પિતાજી કહે છે કે મિની અહીં નથી હવે બીજી વાર તું ક્યારે આવજે પરંતુ એમને આવી લાગણીવાળા જોઈને એમની આંસુભીની આંખો જોઈને એમને દયા આવી જાય છે અને બહાર ગયેલા એ વ્યક્તિને ફરીથી બોલાવવાનું એમને મન થાય છે અને એમને આગળની વાતો યાદ આવે છે કે મિનીને કેટલું સારી રીતે રમાડતા અને એમને સૂકા મેવા પણ આવતા આપતા હતા જ્યારે એ એમને ફરીથી બોલાવવા જાય છે ત્યાં તો એટલી જ વારમાં પેલી વ્યક્તિ એટલે કે કાબુલી સામેથી જ આવે છે અને એ ખિસ્સામાંથી એક પેકેટ કાઢે છે એ પેકેટમાં કાજુ બદામ હોય છે એટલે કે આ કાબુલી છે તે બીજા કાબુલી પાસેથી આજે વેચાતું લઈને આવેલો છે અને મિનીને ખાસ મળવા માટે આવ્યો હોય છે ત્યારે તેમના પિતાજીને એના ઉપર ખૂબ દયા આવે છે અને એ અવાક બની જાય છે અને ત્યારે એ એવું વિચારે છે કે આ પણ ખરેખર મારા જેવો એક બાપ જ છે અને એ દીકરીને અંદરથી બોલાવી લાવે છે ત્યારે ઘરના અમુક લોકો એને બહાર લાવવા માટે વિરોધ પણ કરે છે કારણ કે આજે એમના લગ્ન હોય છે એટલા માટે આવી સજીતજીલી દીકરીને બહાર લાવવા માટેનો વિરોધ કરે છે પરંતુ ખુદ એમના પિતાજી એમને બહાર ખેંચી લાવે છે અને આ કાબુલીને મળાવે છે કાબુલી ખૂબ રડવા લાગે છે અને એના માથા પર હાથ મૂકીને એમને આશીર્વાદ આપે છે બેટા તું સાસરે જાય છે સુખી થજે ત્યારે દીકરી તેમના દૂરથી આશીર્વાદ લે છે અને અંદર જતી રહે છે પછી મિનીના પિતાજી તેમને કહે છે પૈસા આપીને કે લે કાબુલી તું આ પૈસા લઈને હવે તારા વતન પાછો જતો રહે કારણ કે તારી દીકરી પણ આજે મારા જેટલી મોટી દીકરી છે એવી જ તારી મોટી દીકરી થઈ ગઈ હશે તો તેમને તું આશીર્વાદ આપ અને મારી દીકરી માટે પણ એવા આશીર્વાદ આપજે કે એ સુખી થાય અને રડતા રડતા પછી કાબુલી જતો રહે છે એટલે કે એક વ્યક્તિ ગરીબ વ્યક્તિ છે તે પોતાના વતનથી ખૂબ દૂર અહીં સુધી વેચતો હોય છે ત્યારે એક આવી નાની છોકરી એટલે કે એની પોતાની છોકરી છે એના ઉંમરની છોકરીને પોતાની દીકરી સમજીને વહાલ કરે છે પરંતુ દીકરીના માતા પિતા હોય તે એને શંકાની નજરેથી જુએ છે અને પછીથી ખબર પડે છે કે ખરેખર એવું કંઈ જ હતું નહીં પરંતુ એ પિતા તરીકે આ દીકરીને લાડકોડ કે પ્રેમ કરતા હતા એ વાત એમને અંતે જાણવા મળે છે અને બધા અવાક બની જાય છે.